ભરતભાઈ સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન. આજ રોજ જામનગર બાર એસોસિએશનની ચૂંટણી હતી. આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મેં 10મી વખત ઉમેદવારી નોંધાવેલ હતી. આજે આ પ્રમુખ પદની ઉમેદવારીમાં મારી સાથે અન્ય બે ઉમેદવારો પણ મારા હરીફ ઉમેદવાર હતા. આ જે ચૂંટણી છે એનું સવારે 9:30 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન હતું અને 915 વકીલ મિત્રોએ પોતાના મતનો અધિકાર કરેલ છે. મતગણતરીના અંતે 915માંથી 651 મત મને મળેલ છે. મારા હરીફ ઉમેદવાર અનિલભાઈ મહેતાને 210 મત મળેલ છે. નયનભાઈ મણિયાલને 41 મત મળેલ છે. આ રીતે અમારે જે લોકશાહી ઢબે આ ચૂંટણીનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને વકીલ મંડળની ચૂંટણી દર વર્ષે થાય છે અને આ વકીલ મંડળની સેવા હું 2014થી અવિરતપણે આ કારભાર સંભાળી રહ્યો છું. 2014માં સેક્રેટરી હતો. 2015થી 2023 અને ફરી 24 માટે પણ મને પ્રમુખ પદે જંગી બહુમતીથી મારા વકીલ મંડળે, મારા વકીલ મિત્રોએ મારી પર વિશ્વાસ મૂકીને મને ચૂંટી કાઢ્યો છે. એનો વિશ્વાસ હું કાયમ રાખીશ. વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે ગમે ત્યારે હું ખડે પગે તૈયાર રહ્યો છું અને ગમે ત્યારે વકીલોના કોઈ પણ પ્રશ્ન માટે સુખ દુઃખમાં હંમેશા સાથે રહ્યો છું અને સાથે રહીશ. હું વકીલ મંડળે જે મારી ઉપર વિશ્વાસ અને ખાતરી મૂકી છે એનો કોઈ દિવસ ભંગ થવા નહીં દઉં. આગામી સમયમાં તમારા કયા એજન્ડા વકીલ મિત્રો માટે ખાસ રહેશે? મેં અત્યાર સુધીમાં વકીલ મંડળની અંદર જ્યારે હું ચૂંટાઈને 2015માં આવ્યો ત્યારે વકીલ મંડળનું એક જ એકાઉન્ટ હતું ને 1,55,000ની સિલિક હતી અને આજે વકીલ મંડળમાં 3 એકાઉન્ટ છે. એમાં પહેલાં આવેલું મેં જામનગર બાર એસોસિએશન વેલફેર ફંડ એટલે વકીલો માટે કલ્યાણ એક યોજના બનાવી અને એક અલગ એકાઉન્ટ ખોલાવ્યું અને આજે એમાં 16 લાખ ઉપરની માતબાર રકમ છે. બીજું એક જામનગર વકીલ મંડળ માટે એક સ્પોર્ટ ફંડ ઊભું થાય એના માટે જામનગર બાર એસોસિએશન સ્પોર્ટ કલ્ચર એન્ડ ફંડની સ્થાપના કરી એ ત્રીજું બેંક એકાઉન્ટ. એ બેંક એકાઉન્ટમાં 8 લાખ ઉપરની રકમ આજે જમા છે. મારું ભવિષ્યમાં સપનું છે કે વકીલોને પણ સુમેર ક્લબ જેવી એક લોયર્સ સ્પોર્ટ ક્લબનું એક સંકુલ હોવું જોઈએ. એ ઉપરાંત અમારી હમણાં જે નવી કોર્ટ બિલ્ડિંગ કદાચ આ વર્ષની અંદર સુપ્રત કરવામાં આવશે એનું કામ પૂર્ણ થશે તો ત્યાં વકીલ મિત્રોને પૂરતી સુવિધા મળે, બેઠક વ્યવસ્થા પૂરતી મળે એ માટેનું સુવ્યવસ્થિત અને કોઈને પણ અન્યાય ન થાય એ રીતનું આયોજન કરવાનું છે. અને બાકી જે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નો હોય કે વકીલ મિત્રોને લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો મારે ઉકેલવાના હોય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.